વલસાડ હાઈવે રોડના વગલધારા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન ડુંગરી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી. ડુંગરી પોલીસ હાઈવે રોડના વગલધારા પાસે વાહન ચેકિંગમાં હતી તે વખતે શંકાસ્પદ રીતે પસાર થતી એક કારને અટકાવી તેમાં તલાશી લેતા 58 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે કારમાં સવાર એવા જામનગરના રિઝવાન ડોચકી, મજીદ મકરાણી અને શારજહાં બલોચની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં ત્રણેય સમૂહ એમડી ડ્રગ્સ લઈને મુંબઈથી જામનગર જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એમડી ડ્રગ્સ અને કાર મળી 7.94 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમો વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબની સૂચના અનુસંધાને ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતાના સ્ટાફ સાથે વાઘલધારા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહેલા હતા. તે દરમિયાન એક અલ્ટો ગાડી ત્યાંથી પસાર થયેલી હતી. તેમાં ત્રણ ઈસમો બેઠેલા હતા. તેઓની નીચે ઉતારી અંગઝડતી કરતા એક ઈસમ રિઝવાન કરીને છે, તેની પાસેથી તેના ખિસ્સામાંથી એમડી ડ્રગ્સ 58 ગ્રામ જેટલું મળેલું, જેની કિંમત 5,83,000 રૂપિયા જેવી થાય છે. તે જથ્થો તેની પાસે મળી આવતા આ અનુસંધાને જે કોઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હોય તે કાયદેસર કાર્યવાહી કરી તેની સાથે શારજા અને બીજો એક ઇસમ મજીદ કરીને હતો, જે ડ્રાઈવર તરીકે હતો, અને તેનો એક મિત્ર શારજાને અટક કરવામાં આવેલા છે. અને આ ગુનાના કામે સંડોવાયેલા અન્ય ઇસમોને પણ પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ ડ્રગ્સ છે એ મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈ ખાતેથી લાવેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. આ ડ્રગ્સ છે એ લોકો મુંબઈથી ખરીદી, એનાથી ઓછી કિંમતે ખરીદી અને ત્યાં મોટી કિંમતે વેચવાના હોવાનું તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. તેઓની પાસેથી રોકડ રૂપિયા 4,000, મોબાઈલ ફોન તથા અલ્ટો ગાડી પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે. હાલમાં પકડાયેલા ઇસમમાં જે રિઝવાન કરીને છે એ અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.